रांदेर टाउन में आतंक मचावनार अने माथाभराई छाप धरावता याकूब चाकोनो भाई हाल तो रांदेर पोलिस नी गिरफ्त में आवी चुक्यो छे। जो के मुख्य सूत्रधार एवा माथाभराई याकूब चाको ने पकड़वामां पोलिस ना हाथ टूंका पड़ी रहा होय तेवुं लागी रह्युं छे। रांदेर टाउन विस्तार में छेल्ला घणा वर्षोथी याकूब चाको सुरमां टोळकी साथे मळी आतंक मचावी रह्यो हतो। जे अंगे कोई अवाज उठावे तो तेने सागरितो साथे मळी याकूब चाको मार मारतो हतो। आवा ज एक बनावमां तेनी विरुद्ध फरियाद करनार इरफान जीवा पर તેણે ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપી ઝઘડો કરી ગત 19મીએ રાંદેર ત્રણબત્તી પાસે આંતરી માર મારી જીવલેણ હુમલો કર્યો હતો। જે મામલે રાંદેર પોલીસ પર માછલા ધોયા હતા કારણ કે રાંદેર ટાઉન વિસ્તારમાં હાલ અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। જો કે તેમ છતાં રાંદેર પોલીસ કોઈ કામગીરી કરતી ન હોય જેને લઈ રાંદેર ટાઉનની મહિલાઓ મોટી સંખ્યામાં બે બે વાર રજૂઆત કરવા સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી। આખરે રાંદેર પોલીસે પોતાની ઇજ્જત બચાવવા માત્ર યાકુબના સાગરીતોની ધરપકડ કરી હતી। જો કે તેમ છતાં સ્થાનિકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆતો કરાતી રહેતા આખરે રાંદેર પોલીસે યાકુબ ચાકુ સુરમાના ભાઈ મહમૂદ ઇસ્માઇલ સુરમાને પણ ઝડપી પાડ્યો હતો। જો કે મુખ્ય સૂત્રધાર યાકુબ ચાકુ હજુ પણ ફરાર હોય તેને રાંદેર પોલીસ ક્યારે પકડશે અને તે પકડવામાં રાંદેર પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેવી ચર્ચા પણ રાંદેર ટાઉનમાં થઈ રહી છે। ત્યારે હવે ડીસીબી પીસીબી કે એસઓજી યાકુબ ચાકુને પકડી શકશે તો તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ સુરત।